તમારી શાળામાં શિક્ષણ દિન ઉજવાઈ ગયો તેનો અહેવાલ તૈયાર કરો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તેઓ શિક્ષકથી આગળ વધીને આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. અમારી શાળામાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. એ દિવસે શાળાનું સમગ્ર સંચાલન અમારી શાળાના ધોરણ 8-12ના ખાસ પસંદ કરાયેલા 30 વિદ્યાર્થીઓએ કર્યું હતું. શાળાના મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની છબી મૂકવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. પછી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણ પટેલનો પરિચય આપ્યો અને ફૂલઝડી વડે તેમનું સ્વાગત કર્યું. અમારા વર્ગ શિક્ષક દિનેશભાઈએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું. 2 વિદ્યાર્થીઓએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના યાદગાર પ્રસંગો વર્ણવ્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણભાઈએ દેશના ઘડતરમાં શિક્ષકનો ફાળો એ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું. આ દિવસે આચાર્ય, શિક્ષક અને પટ્ટાવાળાની ભૂમિકા વિદ્યાર્થીઓએ ભજવી હતી. પટ્ટાવાળાની ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ પટ્ટાવાળા જેવો ખાખી પોશાક પહેર્યો હતો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પેન્ટ શર્ટ અને વિદ્યાર્થિનીઓએ સાડી પહેરી હતી. વિદ્યાર્થી શિક્ષકોએ વર્ગોમાં જઈને આત્મવિશ્વાસ સાથે શિક્ષણ કાર્ય કર્યું. પછી અમારા શાળાના આચાર્ય શ્રી મુકેશ પટેલે વિદ્યાર્થીઓને તેમની શિક્ષક તરીકેની ફરજ સુંદર રીતે અદા કરવા બદલ અભિનંદન આપ્યા. પટ્ટાવાળાની ફરજ બજાવનાર વિદ્યાર્થીઓને તેમણે વિશેષ અભિનંદન આપ્યા. પછી સૌ વિદાય થયા.